હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10, અને આજે મારે ઉઠવામાં બે દીધા, કોને ખબર હું થઈ જાય છે ને તો લેટ થઈ જાય છે. અને હજી નાવાનું બાકી છે ને. આ બાજુ જો મમ્મી સવાર સવારમાં છે ને વઘારિયા કરી નાખ્યા. મેં મમ્મીને કાલે સાંજે મેં કીધું હતું કે મારે છે ને સવારે મગ ને એવું ખાવાનું છે, તો આજે મમ્મીએ વઘારિયા બનાવી નાખ્યા. તો જો આ બાજુ આપણા વઘારિયા બને છે. અને બહુ બધા લોકોની એક એવી કોમેન્ટ આવતી હોય છે શોર્ટ્સ રીલમાં અને ઇન્સ્ટાગ્રામમાં અને વિડીયોમાં, કાલે કોમેન્ટ આવી હતી કે વઘારિયાની રેસીપી આપો. તો વઘારિયાની રેસીપી માટે છે ને મેં આજે એક શોર્ટ એવી રીલ બનાવી નાખી છે, 30-40 મિનિટ જેને પણ બનાવાય છે ને તે રીલ જોઈ આવજો. અને આ બાજુ જો સવારમાં મેં બદામ પલાવી લીધી ને તો બદામ ખાઈ લીધી ને ખાલી ફોઈતરા વહી જાય છે. અને આ બાજુ જે મગ આપણા છે આને હવે રોંધાના ટાઈમે ખાઈશ, અત્યારે સવારે થોડા ખાઈ. અને આજે છે ને રાધિકા છે ને મહાબળેશ્વરથી આવી ગઈ છે, તો એ હું ફ્રેશ થઈ જાઉં પછી તમને બતાવું કે રાધિકા મહાબળેશ્વરથી શું શું લાવી છે ને બધું. અને આ બાજુ જો મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે કેટલા વાગે ઉઠી ગયા હતા? સાત વાગ્યા ઉઠી ગયા હતા. શું ખાઈ લીધું તમે? મમ્મી ને જો રોજે સાને રોટલી હોય અને મારે હમણાં મગ હોય રોજે, પણ આજે મમ્મીએ સવારમાં એ કે એક સબસ્ક્રાઈબર આપણા કહે છે ને એને રેસીપી જોતી છે, એટલે કે હું વઘારિયા બનાવી દઉં. અને માયાબેન ઓઝાએ એવી કોમેન્ટ કરી છે કે ભાવના છે ને બહુ સરળ સ્વભાવના છે, અને જે પણ વ્યુઅર કોમેન્ટ કરે ને એ એક બે દીમાં કે બનાવીને બધું બતાવી દે. અને એવું સેમ રાધિકાના સાસુ નું છે. તમારું શું કેવું? એ તો અમારે પછી એમ જ હોય, રસોઈ તો બનાવવાની જ હોય, ગમે બનાવો એટલે અમે તો પછી જે ખાવાનું મન થાય એ બનાવી નાખીએ. અને એ કે આ સબસ્ક્રાઈબર કે ને એ બનાવી દે છે, આપણે પછી નવી ટ્રાય કરીએ ખાવાની એમ. મમ્મી ને શું છે પાછું આમ બોલવાનું થાય ને કેમેરા આગળ તો બહુ ઓછું ફાવે, એટલે તોય સારું કહેવાય. એટલું તો બોલી શકે છે, હું પેલા ન બોલી શકતો, પણ કન્ટિન્યુઝ મેં 3 યર્સ આપ્યા ને કેમેરા સામે, એટલે હું બોલી શકું છું. તો ચાલો હવે ફ્રેશ થઈ જાઓ અને પછી રાધિકાએ શું લાવી છે ને બધું તમને બતાવીને. મસ્ત ફ્રેશ થઈ ગયો છું ને અત્યારે સવારનું નાસ્તો કરવા બેસું. સવારમાં નાસ્તામાં થોડાક પહેલાં મગ ખાઈ લઉં અને પછી ચા ને વઘારિયા ખાઈશ. અને આ બાજુ જો મમ્મી છે ને બપોરની રસોઈ બનાવવાની તૈયારી કરવા મળ્યા છે. અને બપોરના રસોઈમાં શું બનવાનું ચાલો આપણે મમ્મીને જ પૂછો. આ બાજુ મમ્મી બેસી ગયા છે, કાંદા લઈને, લસણ લઈને અને કોબી અને ફ્લાવર લઈને, એટલે તમને બધાને ખબર પડી ગઈ છે હું બનાવતા છે. તો હું બનાવવાનું છે મમ્મી. તો આજ જો પાઉભાજી બનાવવાની છે. ભાજી પાઉં બનાવવાનો પ્લાન કાલ રવિવારે હતો પણ હવે આજે થઈ ગયો, કારણ કે કાલ મોઢું થઈ ગયું હતું અને પપ્પા રોહિતની ઘરે નહોતા ને, એટલે કીધું કે આજ બનાવી નાખ્યું. ને આજ રાધિકા આવી છે અને ગઈ વહી ગઈ ઓફિસે કે નથી ગઈ રજા આજ, કારણ કે બહારથી ફરીને આવીને બપોર ક્યારે જાય, બહારથી ફરીને આવે એટલે માથું ને એવું બધું સડી જાય, કારણ કે નીંદર પૂરી થાય ને વિંગરમાં ને એમાં, એટલે એવું થયું છે. એટલે બપોર ક્યારે જોબ ઉપર જાહે. અને હું તમને છે ને મહાબળેશ્વરથી જે વસ્તુ લઈને આવીને એ તમને બપોરે બતાવીશ. પછી અમે લોકો મહાબળેશ્વર ગયા હતા ને, એટલે હું રોહિત ગયા હતા, એ બધી વાતો તમારી સાથે શેર કરશું. એટલે આપણે એ બધું બપોરે બતાવવાનું રાખ્યું છે. હવે હું મારો નાસ્તો નાસ્તામાં મગ લઈ લીધા છે ને, મેં મગ પલાળ્યા ને એટલે તરત ફાટીને કોટા નીકળવા મળે. અને મમ્મી મગ પલાળે ને તો અડધા કાચા રહીને એવું થાય અને એક દી પછી હરખા ફણગાય. અને મમ્મીને ગરમ પાણી કરવું પડે અને મારે એમનેમ ગરમ પાણી હશે ને એક દીમાં ઉગી જાય, તો એનું કારણ શું હોય છે. અને પેલા મમ્મી છે ને જયારે ઢોકળા ને એવું બનાવવાનું હોય ને તો મારી પાસે હાથો નખાવતા, તો એનું કારણ તમને ખબર હોય ને તો કયો હતો. આપણે મમ્મી ને પૂછ્યું એવું કેમ હશે, એવું કેમ હોય મમ્મી? બપોરના એક અને જો જમવા માટે આવી જશે તો જમવામાં બનાવી છે પાઉભાજી અને દાણા વાળું સલાડ. આ બધા જો પાઉભાજી અરે પાઉ ખાય રાધિકા આવી ગઈ છે મહાબળેશ્વર થી, કેવી મજા આવી? નકરું હાલવાનું જશે ને, એવું છે. કેમ આપણે ગયા હતા ખબર, એલિફન્ટ પોઈન્ટ હતું, સિંઘમ પિક્ચર ઉતર્યું હતું, પછી આપણે લોનાવાલા ની બધી ગયા હતા, એ બધી ખાલી મહાબળેશ્વર એક જગ્યાએ એક જગ્યાએ પંચગની માં જ રહેતા. પેલો દિવસ હતો ને ત્યારે ઓલું કૃષ્ણમય મંદિર ને મહાબળેશ્વર મંદિર છે ખબર હોય, બપોર પછી અમે ત્યાં ગયા હતા 4 વાગ્યા, એટલે એ દિવસ પૂરો થઈ ગયો.
બીજા દિવસે છે ને મેપ્રો ગાર્ડન માં ગયા સવાર માં, અને બપોર પછી એકાદો પોઈન્ટ હતો ને ન્યા ગયા. એ દિવસે પૂરો થઈ ગયો એમ. મહાબળેશ્વર જે લોકો જાય ને એ શું કરે ખબર છે? એક તો ખાલી છે ને મેપ્રો વાળું, મેપ્રો નું માર્કેટ છે ને બનાવેલું મેપ્રો વાળાનું, એમાં જાય જાય ને જાય ત્યાંથી ચોકલેટ ને એવું લઈને આવે, અને બીજી એક મજા લે કે મફત માં જે ચા ને કોફી ને દૂધ કોલ્ડ ડ્રિંક નું એનું પીવર આવે ને એ બધા મફત માં પી લે, અને ખાલી ન્યાથી લઈને શું આવે ખબર? ચોકલેટ લઈને આવે. એ ચોકલેટ હું બતાવી, કારણ કે એ મેપ્રો ગાર્ડન માં સસ્તી ચોકલેટ જ તમને લાગે અહીંયા લાવવા માટે બીજા માટે, બાકી તો બધું મોંઘું મોંઘું હોય. એટલે એ ચોકલેટ રાધિકા લાવી છે બતાવી, અને બધા લોકો છે ને મફત નું ત્યાં ટેસ્ટ કરી લે. તમે કર્યું હતું કે નહીં ટેસ્ટ ચા ને એવું બધું? સસ્તું હોય પણ બધા ઓલા ઈ ઉપર થી કંપની આવે, ઈ પ્રો મેપ્રો ત્યાં આવે, કોણ કોણ લોકો મહાબળેશ્વર ગયા છે મેપ્રો ના સ્ટોર માં ગયા છે કોમેન્ટ માં લખજો. ગાર્ડન જેવું છે એમાં સ્ટ્રોબેરી માં એમાં ફોટા પાડવાનું એવું છે. અમે બહુ પેલા ગયા હતા મહાબળેશ્વર પંચગીની ને લોનાવાલા 2018 માં, પણ 18 માં જ છે આ, પણ 17 કે 18 માં હતું, પણ અમને યાદ નથી કે મહાબળેશ્વર શું હતું. એ પછી અત્યારે કેટલા વર્ષ થઈ ગયા, 5-7 વર્ષ થઈ ગયા આપણે મહાબળેશ્વર જ નથી ગયા. તો જોઈ છીએ હવે છે ને ફેમિલીમાં કંઈક ટ્રીપ મારવાનો પ્લાન હાલે છે, તો મમ્મીને પૂછવી, મમ્મી તમારે ક્યાં જવું ફેમિલીમાં? કેમ તમારે ક્યાં જવું સોમાહામાં? આપડે મમ્મી ને અહીંયા મુકતા જવું, આપડે જવું. હા રેવાય નથી, વરસાદ હવે થોડો કેવાય એટલો બધો ભીમાશંકર જ્યોતિર્લિંગ તો જવું હોય ને તો 8 વાળી જયા હોય, પણ 8 વાળી કઈ મેળ નહીં આવશે. જો આ કે મને લેતા જઈ ગયો મહાબળેશ્વર ગયા તો એક વાર પૂછ્યું નથી કે તમારે કોઈને આવું છે પાછા, કે મને લેતા જઈ. અમે ટેમ્પામાં નીચે હુઈ જાત, જગ્યા નહોત ને તો ઓલા ડેકી માં બેસી જાત, માથે બેસી જાત, માથે બેસી જાત, માથે સામાન નહોતો બરોબર. તો મહાબળેશ્વર નું ઓલા ભીમાશંકર નો પ્લાન છે, પણ ભીમાશંકર નો પ્લાન નહીં બને, 1 મહિના લગી નહીં બને. એનું કારણ એ છે કે જો જવું હોય ને તો આ વીકમાં નીકળી જવું પડે, બાકી તો શ્રાવણ મહિનો 5 તારીખ થી ચાલુ થઈ જાય ને પછી બધી જ્યોતિર્લિંગ એટલી ટ્રાફિક હોય ને તો મમ્મીનું એનું તો કામ જ નહીં. અમે તંબકેશ્વર ગયા હતા, એક તમે લોકો વિડીયો નહીં જોયો હોય, 5 કલાક લાઈન માં ઉભા રહ્યા તોય દર્શન ન થયા ને પછી નીકળી ગયા. હા, અને કેવું છે ડુંગરા વાળા જગ્યાએ છે ને મમ્મી સડી ન હોય, કે મમ્મી ને શું થાય. અમે એકવાર પાવાગઢ ગયા હતા તો મમ્મીને અડધે રસ્તે એને બેસી જવું પડ્યું, હા સડવા મળ્યો, અને એવું બધું થાય છે. તો હવે જોઈ છે ફેમિલીમાં ટ્રીપ ક્યાં મારવા જઈ હે ને મમ્મી. ભીમાશંકર નું તો કેન્સલ છે, બીજું સ્થળ ગોતો ઉપર હાલો. બીજું તો આપણે છે ને અહીંયા નજીક જ છે ને નવસારી પાસે, હું પણ નામ તો મને ભૂલાઈ ગયું પપ્પા ને સ્થળ નું નામ યાદ નથી. અમે લોકો ફેમિલીમાં પેલો ટૂર છે ને ગયા હતા અમે નાસિક શિરડી શનિદેવ, અને ત્યારે બહુ મજા કરી હતી, ત્યારે અમે નવો નવો વ્લોગ બનાવતા. એ તમે કોઈ ફેમિલી ના વ્લોગ નહીં જોયા, અમે ફેમિલી સાથે ટૂર માં નીકળ્યા હતા. પછી અમે ફેમિલીમાં તો બહુ ઓછા ગયા છીએ કે ફરવા નથી ગયા છીએ. લગીમાં પાવાગઢ નું તો કીધું, પછી બીજા ક્યાં ગયા હતા? આ ડાકોર, ડાકોર નો તો જોઈ લીધો હોય નવા, ભરૂચ પાસે આ એ કયું મંદિર હતું, કબીરવડ. હા કબીરવડ ગયા હતા. તો એ બધા ફેમિલી વ્લોગ નો જોયા હોય તો તમે જોઈ આવો. આ રાજકોટ ખોડલધામ,
એ બધા વ્લોગ ન જોયા હોય તો જોઈ આવજો, ફેમિલી સાથે ના હતા ને તમને બહુ મજા આવશે. અને જો હું વિડીયો ઉતારવામાં રહ્યો ને ત્યાં બધાએ ખાઈ લીધું, મારે ખાલી એકલા ને પછી ખાવા બેહવાનું ખાઈશ. હે, હું ને મમ્મી નિરાય ત્યાં 32 વાર ચાવી ચાવીને ખાઈ હે ને, આ બધા કાશે કાશું ગળી જતા છે એવું લાગે છે. તો ચાલો હું ખાઈ લઉં, પછી જે ચોકલેટ લાવી છે ને રાધિકા એ તમને બતાવું. ઉપરનું જમી લીધું છે ને, હવે તમને છે ને રાધિકા જે ચોકલેટ લાવવાની બતાવી દઉં. તો આ બાજુ છે ને આ બધી જેલી ચોકલેટ લાવી છે. આ જેલી એમાં સૂટી આવે કે પેકિંગ લાવી હતી જેલી નું? એવું છે? તો અડધું અડધું રાધિકા એ કર્યું છે, આ બધાના પેકિંગ જ આવ્યા તેમને. આમાં જેલી છે સ્ટ્રોબેરી ની, આ બધી છે ને સ્ટ્રોબેરી ની જ આવે, કારણ કે મેપ્રો ની આજુબાજુમાં છે ને સ્ટ્રોબેરી ના બહુ બધા ગાર્ડન છે. અને ફેક્ટરી ત્યાં છે કે ત્યાં નથી? તમે જોઈ કે ફેક્ટરી આઉટલેટ જ છે. તો ફેક્ટરી મેપ્રો ની ક્યાં છે ને કોઈ જોઈ નથી, બધા ત્યાંથી લઈ આવે. મોસ્ટ ઓફલી બધા મેપ્રો માંથી જે ચોકલેટ લાવે ને આ ચોકલેટ લાવે, જેટલા લોકો પણ આવે ને બધા આ છે ને પડીકા લાવે બધાને દેવા માટું. આ મળે ને 200 રૂપિયાની આવે. તમને લોકોને ખબર ન હોય તો એ કહી દઉં, છેલ્લા કેટલા દિવસ થી ચોકલેટમાં કેવડો ભાવ વધારો થયો છે ખબર? સીધા ડબલ થઈ ગયા ચોકલેટના. અમે છે ને હું ડાર્ક ચોકલેટ લાવતો અમૂલ વાળાની, પેલા 125 ની આવતો, હમણાં હું લેવા ગયો ને તો સીધા 225. તો ચોકલેટમાં એટલો બધો ભાવ કેમ વધી ગયો ને એનું કારણ એ છે કે કોકોનું ઉત્પાદન છે ને બહુ ઓછું થાય છે, એટલે છે ને કોક ચોકલેટ કોકો માંથી બને એટલે સીધો નો ભાવ વધી ગયો. ને શું કહેતી હતી તું? 1000 રૂપિયા બિલ આવી ગયું. તો ચોકલેટના ભાવ તો અત્યારે બહુ વધી ગયા છે. અમે ચોકલેટ છે ને બહુ ખવાય નહીં, ખવરાવાય નહીં છોકરાઓને. એક તો શરદી થાય અને દાંત હળી જાય, કારક કારક થોડીક ખાઈ લેવાની. આમાંથી આપણે એક જ ચોકલેટ ખાવું નહીં. કેટલો ટાઈમ થઈ ગયો હું ખાલી ડાર્ક ચોકલેટ કેવું હોય ને એ જ ખાઉં, બાકી મેં બીજી બધી ચોકલેટ તો છે ને બહુ ટાઈમ થઈ ગયો ખાધી જ નહીં હોય. ચાલો બધા ચોકલેટ ખાઓ. જો વાગવામાં થયા છે બપોરના 2 અને ફાઇનલી આજે છે ને બીજી વાર મોન્સૂનમાં આપણે રેનકોટ પહેર્યો છે, કારણ કે એટલે પહેરવો પડ્યો. પપ્પા વૈયા ગયા સીધા ઓફિસે અને રાધિકાને મૂકવા જવાનું ભૂલી ગયા, તો મને કહેવે તું મૂકવા. એ તો જો રાધિકાને મૂકવા જવાની છે એ રેનકોટ પહેરે છે. વરસાદ છે સુરતમાં આજ સવારથી બહુ ચાલુ થઈ ગયો છે, તો જોઈશી ક્યાં લગી આવે છે. આગાહી તો એમ કહે છે કે વીક લગી આવશે. તો રાધિકાને મૂકીને આવી આજે આપણે ઓફિસે રજા, કારણ કે વરસાદ હોય ને અમારે એટલું બધું કઈ કામ ન થાય. અને અમારે આ ફાયદો હોય અને બાઉલ લેવા જવાના છે એ આજ નહીં લઈ જઈએ, વરસાદ રહે ને તી જ જાય. અને જો 5 વાગે મને એમ થાય પલળવું છે ને એવું, તો હું કદાચ એ બાજુ આટો મારીને તો લેતા આવીશ એ આવી ગયા હોય તો. ઊંટાનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ મમ્મી બનાવવા મળ્યા છે ચા, અને ચા રેડી થઈ ગઈ છે એટલે ચા ના નાસ્તો કરીને પછી આપણે નીકળવાનું છે એક કામ છે ને પતાવવા માટે. અને આ બાજુ જો મમ્મી એ છે ને આ એમાંથી કાઢ્યું છે, તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરો. બાકી આજે સવારે છે ને મમ્મીએ બનાવ્યું હતું ઘી, અને ઘી માંથી છે ને નીકળે તો ઘી બતાવું તમને. અમારે ઘરે ઘી કેવું બને નહીં, તો આવું ઘી બને છે, પણ હમણાં ઘી જામતું નથી ને મમ્મીએ. આ જામી જાય તો ઓલું કેમ નું જામ્યું? એવું ન હોય, કાચું રહી ગયું હોય, કાચું રહી ગયું હોય બનાવવામાં, ઉકાળવામાં. કદાચ ઉકાળવામાં ઘી કાચું રહી જાય ને તો જ જામે નહીં, બાકી જામી જાય. અને આ બાજુ પપ્પા અમારા ઘરમાં છે ને જેટલી જાજી ચોકલેટ અમે નહીં ખાઈ ને એનાથી વધારે ચોકલેટ પપ્પા ખાઈ જાય. આવીને આ ત્રીજી ચોકલેટ ખાઈ ગયા છે, એક ઓલી કેડબરી વાળી લીધી, એક જેલી વાળી, હે ઓલી ઓરેન્જ કલર નથી લીધી કાગળિયા વાળી, હાથ આમ કરો તો જો એક ઓરેન્જ કલર ની અને એક આ બીજી બે ખાઈ ગયા છે. ને હજી આ ભાઈ ચા પીએ પછી ચોકલેટ ખાય, ત્યારે પેલા ખાય નથી ખાવી. અને પેલા ચોકલેટ ખાઈ લઈને તો શું થાય ખબર? ચા છે ની મોળો લાગે, એટલે આ ચોકલેટ માં ન લાગે, કેડબરી વાળી ખાઈ જાય એટલે લાગશે. અને ચાલો આપણે 2-3 છે ને વેફર ના પડીકા ખાઈ, કારણ કે રાધિકા છે ને મહાબળેશ્વર થી આવી હતી ને તો મોટી વેફર લીધી છે, એમાંથી પડી છે, તો આપણે એ થોડી ખાઈ. અને પછી રાધિકા આવશે ને તો એ વેફર ગોજ છે મને એવું લાગે છે, તો જોઈ. કદાચ તો હું ઘરે નહીં હોઉં, પણ તોય આપણે એને પૂછશું પછી ગોતી છે કે. વેફર ખાતા ખાતા છે ને એક વાત યાદ આવી કે સૌથી વધારે છે ને વજન વધારે ને તો એ બટેકું છે, અને બટેકાની વેફર છે. ચિપ્સ એટલું વજન વધારે ને એટલું કોઈ ન વધારે. અને કાલે એક કોમેન્ટ આવી હતી, એમાં મેં કીધું હતું કે 15 દિવસમાં 8 કિલો વજન ઘટાડ્યું, જેણે ખાલી ભાત ખાઈ નહોતું ઘટાડ્યું. એણે કોમેન્ટ આખી લખી છે, હું વાંચીને ત્યારે તમને કે એક્સરસાઇઝ ને બધું ટાઈમ સર એણે બધું લખ્યું છે, પણ મને અત્યારે ભૂલાઈ ગયું છે. હું ત્યાં વેફર ખાઈ ખાતા ખાતા છે ને બીજી વસ્તુ યાદ આવી ગઈ, જ્યારે નાના હતા ને ત્યારે અમે ખાલી સ્પેશિયલ બસમાં બેસવા અને વેફર ખાવાનો બહુ શોખ હતો.
અને અત્યારે મોટા થઈ ગયા ને તમે વેફર એટલી બધી નથી ખાતા, બાકી નાના હતા ને ત્યારે જ વેફર મળતી દેહમાં જાય તે 10 વાળી વેફર ને એક થમ્સઅપ ની બોટલ મળતી હે કે નહીં, તારું કેવું? ના એ નથી ગયો, નાનો હતો ને તું જાતો હતો છે ને સીધો બસ માં બેસતા હતા તને મળતી, બાકી મમ્મી એને કરે 10 વાળા પડીકા, અમને ખબર આવ્યા નથી નાના હતા, ખબર આવ્યા છે મમ્મી પડીકા પણ 10 રૂપિયા ચા 2 રૂપિયા વસ્તુ બહુ જાજી આવતી, એમ નહીં પણ વેફર ના પડીકા થી એવું કઈ નતું, આવતું નથી. હા પછી એક ઓલું આવતું આમ પાચક આવતી રોચક આવતી ને એવું બધું આવતું ખબર છે. અને બોરકુટ ના દડા આવતા, અને અમે જે નિશાળ માં ભણતા ત્યાં રિસેસ પડે ને એટલે સ્કૂલ વાળા જે સૈણા ને સિંહ ભજીયા ને એવું વેચતા. અને જો અત્યારે હવે ચા ને નાસ્તો કરે છે આ લોકો બધા, તો ચાલો નાસ્તો કરીને પછી તમને મળીશ. વાગી ગયા છે સાંજના 8 અને જો જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે રોટલો, રોટલી નું શાક ને બપોર ની ભાજી. આ બાજુ મમ્મી બેસી ગયા છે, રોહિત બેસી ગયો છે અને પપ્પા બેસી ગયા છે. અને બાઉલ લેવા ગયા હતા 5 વાગ્યાના, તો 8 વાગે આવ્યા, એટલો ટાઈમ લગાડે તો અમને 6 બાઉલ જ મળ્યા. તો ચાલો પછી છે ને પેલા જમી લો, પછી બાઉલ વિશેની બધી વાત કરી લઉં. તમારા લોકોને મગાવવા હોય તો કઈ રીતના છે, કેવા આવે અને કઈ સાઈઝ આવે બધી વાત કરીએ. પેલા હું જમી લઉં પછી એના વિશે આપણે. બાઉલ લેવા ગયા હતા ને ત્યાં અમને અત્યારે 6 પીસ પડ્યા હતા ને હાજરમાં, તો 100 પીસ લેતા આવ્યા છીએ. હવે તમને બતાવી દઉં કે કેવા 6 પીસ આવે. તો જો એક એમાં આ સાઈઝ આવે અને એક એનથી નાની આવે અને એક એનથી નાની આવે, એટલે અંદર મૂકો ને એટલે આ એની અંદર વહી જાય અને આ એની અંદર વહી જાય. આ રીતના 6 પીસ ટોટલ આવે. અને જ્યાં બાઉલ લેવા જાય ને એ લોકો બહુ ચેક આપણે કરવા નથી દેતા, એટલે જે પણ લોકો બાઉલ મગવે ને સુરતમાં હશે ને એ જો મારી ઘરેથી લઈ જાય કે રસ્તામાં આવું કે બાજુ નીકળતો ને ત્યાં અંબાઈ જાઉં, તો તમારે લોકોને આવશે 600 રૂપિયાના. અને બહારથી મગાવશે ને તો એનું જે શિપિંગ ચાર્જ લાગશે, જે પણ રાજકોટ હોય, જુનાગઢ હોય, ગમે અમદાવાદ હોય, એનું જે શિપિંગ ચાર્જ લેતા છે 70 રૂપિયા, તો એ તમારે એક્સ્ટ્રા દેવાના રહે. એટલે કે તમારે બહારના લોકોમાં 700 ના થઈને આવશે, સુરત વાળાને 600 ના આવશે. બીજી એક વાત કે જે આ બાઉલ લેવા જાય ને એટલે બાઉલ બધા એકસરખા આવા જ આવે અને એક જ કલર આવે, આમાં કોઈ બીજો કલર આવતો નથી. પણ બાઉલમાં એવું હોય છે કે નીચે કારક અમુક બાઉલમાં આ રીતના આવું સ્પોટ ને એવું આવે, એટલે કોઈ પણ લેડીઝ એમ કે આવું ફ્રેશ બહુ બાઉલ ન આવે, કોક સેટ આવી જાય કોક ન આવે. અને બીજું આ રીતનો કલર વહી ગયેલું, કેક કેક આવે, કેક કેક આવે છે બરોબર, કેક આવટ આવું આવું બધું આવે, પરફેક્ટ કલર નું આવે, પરફેક્ટ નું આવે, તમને આમ વિડીયોમાં જોવામાં એકદમ પરફેક્ટ લાગતા હોય. એટલે અમારા જે છે ને એ એવું છે, કેક આવું આવું આવે, આવું પોઈન્ટ જેવું. એટલે જો એ લોકોને મગાવવા હોય એ કોન્ટેક્ટ કરજો મારા ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં, કલરમાં આવું, કલરમાં આવું થઈ જાય. તો ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં સંદીપ તળાવિયા વ્લોગ કોન્ટેક્ટ કરજો. અને બાકી અમે વરા બે વરા તા વાપરવી છે, કલર બલર કેવો, આ કલર નો જાય, પણ બાય ચાન્સ અમુક જો નથી થતી જાય. જો આમાં કેમ છે, આ હજી નવું જ છે, તો આમાં કેમ કિનારી ઉપર થોડુંક આવું છે, પછી આમાં નહીં હોય, અમુક પીસમાં હોય તો પાછળથી હોય, જો આ સાઈડ સાઈડમાં છે સેજ કલર રહી જ ગયેલો હોય, એટલે આવા કંપનીમાંથી જ આવે છે પાછળ. હા અમુકમાં ન હોય, જો આમાં કોર ઉપર નથી, અમુકમાં હોય, એટલે એક સાથે લેતા હોય ને એટલે ત્યાં જોવાય ન દેતા હોય આપણે. જે લોકો ને મગાવો હોય મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી એમાં મને મેસેજ કરજો કે અમારે બાઉલ ના સેટ જોઈએ છે 3, અને આ 3 સેટ માં જ આવશે, સિંગલ બાઉલ નહીં મળે, એટલે કોઈ સિંગલ બાઉલ હાટું મેસેજ નહીં કરતા. ત્રણેય આ સેટ મગાવવા હોય ને 1, 2, અને 3, ત્રણેય સેટ મગાવવા હોય ને તો 3 પીસ આવશે, એટલે તો મેસેજ કરજો તો તમને લઈ આવી દઈશ.
અને ચાલો હવે કાલની બધી જે કોમેન્ટ આવી છે ની કોમેન્ટ વાંચી લઈ. મગાવ્યા પછી એમ કહો કે હવે આમાં કલર આમ છે ને તેમ છે ને બદલાવવામાં નહીં આવે. હા એટલે બદલાવવું હોય ને તો મારી પાસે નહીં મગાવતા, તો તમે ડાયરેક્ટ ત્યાંથી લઈ લેજો. ધંધો નથી આ તો, હું મારી પાસે એ બાજુ જતો હોય ને ટાઈમ હોય ને એટલે અહીંથી લઈને તમને અંબાઈ દઉં ને એવું બધું આપણા સબસ્ક્રાઈબરો માટે થોડુંક થોડુંક કરીએ. ચાલો હવે કાલની કોમેન્ટ વાંચી. મને રોહિત બેસી ગયા છે કાલની બધી કોમેન્ટ વાંચવા. તો કોમેન્ટ વાંચતા પહેલા કે કાલે મંગળવાર છે તો મંગળવારે રાત્રે 9 વાગે આપણે લાઈવ આવશું, તો બધા લોકો જોઈન થઈ જાજો. કેટલા દિવસથી તમે બધા લોકો કહેતા હતા લાઈવ આવો, એટલે આપણે કાલનું ગોઠવું છે તો ફટાફટ જોઈન થઈ જાજો બધા. અને સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે? રીના ઇસ્માઇલિયા, ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કતરિયા ભાર્ગવ, ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. પાર્વ વડસરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી ડાભી મંત્ર, ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. આશી ગોંડલિયા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અસ્મિતા અજુડિયા, કંટોળા જોતા હોય તો કહેજો, મારી વાડિયાથી તમને મંગાવી. ઓકે, કંટોળા એક શા ખાટું તો આપણે મંગાવાય નહીં, એટલે અહીંથી કદાચ લઈ લેવું, અને નહીં મળે તો તમને અમારો કોન્ટેક્ટ કરશું. પછી ભારતી ઇસ્લાનિયા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પ્રકાશભાઈ ભાલાળા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. માયા ઓજા, ભાવના બેન નો આ સ્વભાવ વિચે ની વાત મેં હવાર માં કોમેન્ટ મમ્મી સાથે વાત કરી હતી. ગીતા રાઠોડ, સંદીપભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પટેલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માયા ઓજા, દેશી કડક ના પાણી વાળી અમેરિકન પોચી દૂધ વાળી હોય એટલે ગળી ગળી જાય, અમેરિકન ગળી લાગે અને દેશી નો મકાઈ નો સેવડો સારો બને. ઈલા રાજા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મકાઈ ચવડા ની રેસીપી આપી છે કે આ રીતના બનાવજો, બહુ મજા આવશે. પણ ઘણા લોકો ટમેટા કાંદા ટમેટા ની ગ્રેવી નાખી નહીં છે ને બનાવતા હોય મકાઈ નો સેવડો, પણ અમે છે ને મકાઈ નો સેવડો આ રીતના બનાવી. માયા ઓજા, ઈશ્વર તમારી જોડી સદાય જોડી સદાય જોડીને રાખે અને દેવરાણી જેઠાણી આવ્યા પછી એટલે લગ્ન થાય ને પછી બે હોવ આવી જાય ઘરે ને પછી કે આ રીતના તમારો એક આવી જાય બીજી આવે એટલે કે આ રીતના હમ રે એમ. અભી ગેવરિયા, તમારા મમ્મી ની જેમ મારા મમ્મી પણ નવી રેસીપી બનાવે છે. થેન્ક યુ. તો જો આવું સારું તમને ખાવા મળે ને. ગોપાલ, સંદીપ ગોપાલ, ગુડ મોર્નિંગ, તમારી ફેમિલી સરસ છે. થેન્ક યુ. નીલમ રાજપાલ, નયન ભાઈ હેર કટ કરાઈ નઈ છે. નહીં નહીં, હેર કટ કરાઈ નઈ છે. ઓ ફાઇનલ. અને એ ગંગાબેન એમ કીધું છે કે મારા ફેમિલી માં કોઈ મમ્મી પપ્પા નથી એટલે મને બહુ દુઃખ થાય છે. પણ તમારા વિડિયો જોઈને મને કોઈ સાથે નથી એવું ફીલ થાય છે. એમ એવું કાક લખ્યું છે. પણ નેક્સ્ટ કોમેન્ટ કોની છે? નાવ્યા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેતરાજ સોલંકી, સંદીપભાઈ મારી હાટે બાઉલ લેતા આવજો. ઓકે, બાઉલ આપણે જેને લેવો હોય મેં કીધું એમ ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરો. નીલમ રાજપાલ, સંદીપભાઈ કારેલાનું શાક તમે ગમે એ નાખીને બનાવો, પેલું નેચર હોય ને જે કડવું હોય એ તો રહે જ તે. વિના પાકડાળ, જય સ્વામિનારાયણ. જય સચ્ચિદાનંદ. જય સ્વામિનારાયણ. જય સચ્ચિદાનંદ. ફાલ્ગુની, અમારા અહીંયા દિલ્હીમાં અમેરિકન મકાઈ 100 ની કિલો છે, દેશી 30 ની કિલો. અહીંયા બે નો ભાવ કદાચ સરખો છે. કિંજલ સોની, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પછી વિમલાબેન પરમાર, જય સીતારામ. જય સીતારામ. અસ્મિતા અંટાળા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર્ષ બામરોલિયા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અશ્મિન બરમાર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. રિદ્ધિ ગોંડલિયા, 15 દિવસમાં 8 કિલો વેઇટ લોસ, 1 કલાક ખાવશું, 1 કલાક એક્સરસાઇઝ કરે છે, અને બપોરે જમવાનું નહીં, અને બટેકા બંધ, અને 7 અને 12 વચ્ચે ગ્રીન ટી. ઓકે, અને 7 વાગ્યા પછી તો કઈ ખાતા જ નથી એવું છે, અને આપણે 7 વાગ્યા પછી બહાર નું ખાઈ ને એટલે જ આપણું શરીર વધે. પાયલ કતરિયા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ રેસીપી કાજુ ગાંઠિયાનું શાક. ખુશી સવાણી, હા ઓકે, કાજુ ગાંઠિયાનું શાક આપજો. ખુશી સવાણી એમ કીધું છે કે દાબેલી ની રેસીપી આપજો. તો દાબેલી ની રેસીપી એકવાર અમે બનાવી હતી અને એમાં મેં ચેલેન્જ કરી હતી રોહિત અને સોનલ ને મેં, તો હું જીતી ગયો હતો ને એને પનિશમેન્ટ આપી હતી, એટલે ઉઠક બેઠક કા મુર્ગા બનાવ્યા હતા. એ વિડીયો નો જોયો તો જોઈ આવો. તમે જૂના વિડીયા નથી જોયા, બધી રેસીપી અમે આપી દીધી છે અને હિન્દીમાં છે એટલે તમને બહુ મજા આવશે, કોમેડી થાય, એટલે બધા જૂના વિડીયા જોઈ આવો. પછી જય શ્રી બુવા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીનાક્ષી પટેલ, અમે તમારા લોક રોજ જોઈએ છે. થેન્ક યુ, આવો સપોર્ટ કરતા રહેજો. હિરલ માલવિયા, મારી બહેન પણ તમારા ગામમાં. ક્યાં ગામની છે? અલા ક્યાં ગામના છે અને શું નામ છે તો લખજો તો અમને ખબર પડે. દેવરાજ સુવાગ્યા, દેવડામાં ચોખાના પૌવા કાંડા, દેવડામાં સૌ ડાયડમ સરસ લાગે, બધું નાખો, બધું નાખો. ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ બનાવશું. તો કાલનો વ્લોગ છે ને બહુ બધા લોકોએ ઓછો જોયો છે, તો કેમ ઓછો જોયો એનું કંઈ રીઝન ખબર નથી. તો કાલનો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો ફટાફટ. અને એની સાથે આજનો વ્લોગ છે ને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું 9 વાગે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.